સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી શરૂ. દિલ્હીના કેજરીવાલની સૂચનાથી આસામ અને જમ્મુ કાશ્મીરના પ્રભારી પાટણ ખાતે આવ્યા. તો કાર્યકર્તાઓની અને સંગઠનની સમસ્યાને લઈ કરાઈ ચર્ચા વિચારણા. બ્રહ્મ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત એડિપ સ્કીમ યોજના અંતર્ગત યોજાયો વિકલાંગતા નિદાન કેમ્પ. સિદ્ધપુરના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કેમ્પમાં 150 જેટલા દિવ્યાંગોએ લીધો ભાગ. તો વિકલાંગોની જરૂરિયાત મુજબ આગામી સમયમાં તેઓને આપવામાં આવશે સાધનોની સહાય. નમસ્કાર, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું પાર્થિવ જોશી અને હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. વૈશ્વિક કોરોનાની મહામારીને લઈને ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લંબાવવામાં આવી છે, ત્યારે પાટણ શહેર અને જિલ્લામાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારોને ઉતારવાની છે, ત્યારે તેને લઈ પાટણના નવીન સર્કિટ હાઉસ ખાતે ગતરોજ આસામ અને જમ્મુ કાશ્મીરના પ્રભારી પાટણ ખાતે આવ્યા હતા અને દરેક તાલુકાઓને જિલ્લાઓના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને રૂબરૂ મળી તેઓની સમસ્યાઓની સાથે સંગઠનને મજબૂત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારોને બાયોડેટાની તપાસણી પણ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે અને ખેડૂત અને વિદ્યાર્થીઓ સહિત બેરોજગારોના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. તેના જવાબ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી દ્વારા મજબૂત અને શિક્ષિત ઉમેદવારોને ચૂંટણી લડાવીને આપવાનું જણાવ્યું હતું. ભેમાભાઈ ચૌધરી, આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ. આજે દિલ્હીથી આસામ અને જમ્મુ કાશ્મીરના પ્રભારી ખાસ અરવિંદજીએ વિઝિટ માટે ગુજરાતની અંદર મોકલ્યા છે. આજે દરેક જિલ્લાની અંદર મિટિંગો ચાલી રહી છે. જિલ્લાના તાલુકાના તમામ પદાધિકારીઓને 1-to-1 મળીને એમની કઈ જે પણ સમસ્યાઓ છે, સંગઠનની કઈ સમસ્યાઓ છે, એને મારે સાંભળી રહ્યા છે અને માર્ગદર્શન કરી રહ્યા છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીઓ મજબૂતી લડવા માટે આ એની એક તૈયારીના ભાગરૂપે છે. અત્યારે હાલ મિટિંગોનો દોર ચાલી રહ્યો છે. તમામ ચૂંટણીઓ મજબૂતાઈથી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની મજબૂતાઈથી અમે ચૂંટણીઓ લડવા માટે જઈ રહ્યા છીએ. જે પ્રકારે ગુજરાતની સ્થિતિ દિન પ્રતિદિન બગડતી જાય છે, કાયદો વ્યવસ્થા કરતી જાય છે, આગના બનાવો બનતા જાય છે, કોરોનાની મહામારીની અંદર પણ આપણે જોયું છે કે ઘણી બધી અત્યારે મુશ્કેલીઓ ઊભી થઈ છે. ધંધા રોજગાર પણ ઠપ થયા છે, સ્કૂલો પણ ચાલી નથી રહી, ફીનો મુદ્દો હોય, ઘણા બધી સમસ્યાઓ, ખેડૂતોના પ્રશ્ન છે, બેરોજગાર દિવસ વિદ્યા સ્ટુડન્ટને ઉજવવા પડે છે, આ તમામ સમસ્યાઓ છે. પરંતુ આનો જવાબ આવનારી સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી તમામ ચૂંટણીઓ લડવા જઈ રહી છે અને એનો તમામ સમસ્યાઓનો જવાબ એ આવનારી ચૂંટણીઓની અંદર આપશે અને એના ભાગરૂપે અત્યારે કાર્યકર્તાઓની સમસ્યાઓ જે કંઈ પણ છે અમે કાર્યકર્તાઓને પૂછી અને આગળ વધી રહ્યા છીએ. ઉમેદવારો કેન્ડિડેટના ફોરમ પણ આવ્યા છે, એ પણ અમે ચકાસી રહ્યા છીએ. મજબૂત શિક્ષિત યુવા કેન્ડિડેટને આવનારી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અમે ઉતારીશું. દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શહેરીજનોને સરળતાથી દારૂખાનું મળી રહે તેવા શુભ આશયથી પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફટાકડાના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ફટાકડાના સ્ટોલનું ઉદ્ઘાટન પોલીસ અધિક્ષકના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ અધિક્ષકે ફટાકડાના સ્ટોલની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે પોલીસ પરિવાર હંમેશા પોતાના વેલફેરને લઈને અગ્રેસર રહેતી હોય છે, ત્યારે પોલીસ હેડક્વાર્ટર ખાતે રહેતા પોલીસ પરિવાર સહિત શહેરીજનોને સરળતાથી અને વ્યાજબી ભાવે ફટાકડા મળી રહે તે માટે પોલીસ વેલફેર ફંડ માટે ફટાકડા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. હાલમાં જે દિવાળી છે તે અનુસંધાને હંમેશા પોલીસ પરિવાર પોતાના વેલફેરને લઈને બી પાટણ પોલીસ હંમેશા અગ્રેસર રહે છે. આ વર્ષે બી અમે લોકોએ પોલીસના વેલફેર માટે અને પોલીસ પરિવાર જે લાઈનોમાં રહે છે તેમના માટે અને આસપાસના લોકો અહીંયાથી ફટાકડા ખરીદે અને એ ફટાકડાના માંથી જે બેનિફિટ થાય એ
પોલીસના વેલફેર ફંડ છે ખર્ચાય એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરેલું છે, જે હેડક્વાર્ટર ખાતે રાખેલું છે. राज्य सरकार शिक्षण विभाग द्वारा चालू साले नवा सत्र में MBBS होमिओपेथी और आयुर्वेदिक अभ्यासक्रम में प्रथम वर्ष में विद्यार्थी ने प्रवेश आपवा माटे ऑनलाइन अरजी पत्रकों मंगावामां आव्या हता अने हाल में राज्य सरकार द्वारा राज्य 30 सेंटरो खाते विद्यार्थी ऑनलाइन अरजी पत्रकों की नकल और धोरण 10 और 12 की मार्कशीट जाति दाखला LC सहित जरूरी दस्तावेजों की चकासणी गत तारीख 2/11/2020 शुरू करवामां आवी छे. ત્યારે પાટણ શહેર નજીક આવેલ ધારપુર મેડિકલ કોલેજ ખાતે MBBSના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના ફોર્મ અને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવા માટે હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 500થી વધુ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી છે. GMRS મેડિકલ કોલેજ ધારપુર પાટણ ખાતે નીટ PG નીટ અંડરગ્રેજ્યુએટની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરેલી છે, જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું હેલ્પ સેન્ટર આપણી મેડિકલ કોલેજ GMRS ધારપુર પાટણ ખાતે બનાવેલ છે, જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ રહ્યું છે. ડોક્યુમેન્ટ વેરીફાય થાય છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી એ તમામ ડોક્યુમેન્ટ આપણું ગુજરાત રાજ્યનું સેન્ટર ગાંધીનગર છે ત્યાં મોકલી આપવામાં આવે છે. એના પછી ત્યાંથી મેરિટ લિસ્ટ બનશે અને મેરિટ લિસ્ટ પ્રમાણે એડમિશન પ્રક્રિયા આગળ ચાલુ થશે. અત્યારે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રયત્નો એવા રહેશે, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝર, માસ્ક વગેરેનો ઉપયોગ કરી અને અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરેલી છે. પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી કુલ પાટણ જિલ્લામાં 2836 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે, તો પાટણ શહેરમાં કુલ 34 મોત થવા પામ્યા છે અને પાટણ જિલ્લામાં 69 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે. તો પાટણ શહેરમાં ગતરોજ અલગ અલગ વિસ્તારમાં 13 જેટલા કોરોના પોઝિટિવના કેસો નોંધાયા હતા, તો શહેરનો કુલ આંક 1111 પર પહોંચ્યો હતો. તો પાટણ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 24 કેસો નોંધાવા પામ્યા હતા, ત્યારે આ સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ટીમે મુલાકાત લઈ તેઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સહિત કેટલા સમયથી બીમાર હતા તેની નોંધ લીધી હતી. તો કોરોના પોઝિટિવ આવેલા તમામ વિસ્તારોને તંત્ર દ્વારા સેનેટાઇઝ પણ કરવામાં આવ્યા હતા. આમ પાટણ જિલ્લા સહિત શહેરમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા જિલ્લા માટે ચિંતાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. પાટણ શહેરમાં જાહેર રસ્તા પૈકી બનાવેલ બમ્પો અન્વયે ગાઈડલાઇનને અનુસરી આરામદાયક બમ્પોનું નિર્માણ કરી શહેરીજનોને સુખાકારી મળે તે માટે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના OBC ડિપાર્ટમેન્ટના મહામંત્રી રણજીતસિંહ ઠાકોરે નગરપાલિકાના ચીફ ઓફિસરને ખુલ્લો પત્ર લખી આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં નવાગંજથી 4 રસ્તા સર્કલ જવાના જાહેર માર્ગ પર, મીરા દરવાજાથી રામનગર જવાના જાહેર માર્ગ પર અને પારેવા સર્કલથી ડૉક્ટર હાઉસ આદર હાઈસ્કૂલથી રેલવે ક્રોસિંગ થઈ TB 3 રસ્તા જવાના જાહેર માર્ગો પર બનાવેલા બમ્પો આરામદાયક બનાવવા લેખિત અરજી પાલિકાના ચીફ ઓફિસરને આપવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ OBC ડિપાર્ટમેન્ટના મહામંત્રી રણજીતસિંહ ઠાકોરે પાલિકાના ચીફ ઓફિસરને આડેધડ બનાવેલા બમ્પોને લઈ સરકારી ગાઈડલાઇનને અનુસરી આરામદાયક બમ્પો બનાવવા અંગે કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. શહેરમાં આડેધમ બનાવેલા બમ્પો બાબતે
પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર, પાટણ નગરપાલિકા પ્રમુખશ્રીને ખુલ્લો પત્ર આપી મેં ફરિયાદ અરજ આપી છે કે શહેરની અંદર નગરપાલિકા તંત્ર દ્વારા બમ્પોની ગાઈડલાઈનના ભંગથી જે બમ્પો બનાવવામાં આવ્યા છે એમાં પ્રજાજનો ત્રાહિયામ છે, ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે. આ બમ્પોના કારણે પ્રજા જે ઉંમરલાયક છે એમને મણકા ઉપર અસર થાય છે, પોતાના વ્હીકલોને નુકસાની થવા પામે છે અને અકસ્માત થવાના ભયસ્થાન ઊભા થાય છે. આ તમામ કારણોને લઈ ચીફ ઓફિસર શ્રી પાટણને મેં જણાવ્યું છે કે તાકીદે સાહેબ આ બાબતે આનું રિનોવેશન કરી અને બમ્પોને આરામદાયક બનાવવામાં આવે અને બમ્પોની જે ગાઈડલાઈન હોય એ તંત્ર એનો અમલ કરી અને પ્રજાને સુખાકારી મળે એ હેતુસર તાકીદે તજવીજ કરવામાં આવે એવી વિનંતી આ ખુલ્લા પત્રથી મેં કરેલ છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને મંત્રાલય અનુદાનિત શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ઈડીપ સ્કીમ યોજના અંતર્ગત સ્વામિનારાયણ મંદિર સિદ્ધપુર ખાતે વિકલાંગતા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા દિવ્યાંગોએ આ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં ટ્રાઇસિકલ, વ્હીલચેર, બગલઘોડી, કેલિપર, જયપુરી ફૂટ વગેરે સાધનોનું વિતરણ જરૂરિયાત મુજબ વિકલાંગોને આગામી સમયમાં બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે. ત્યારે અગાઉ પણ પાટણ જિલ્લાના હરીજ ખાતે વિકલાંગતા નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં પણ 101 દિવ્યાંગોએ લાભ લીધો હતો. ત્યારે આ કેમ્પમાં 44 ટ્રાઇસિકલ, 4 સ્ટીક, 9 વ્હીલચેર, 1 વોકર અને 8 બગલઘોડી સહિત 30 જયપુરી ફૂટ તેમજ કેલિપર્સનું પણ આગામી સમયમાં વિતરણ કરવામાં આવનાર છે. ત્યારે સંસ્થાના પ્રમુખ નરેશભાઈ દવેએ આગામી સમયમાં આવા ઉમદા પ્રકારના કાર્યક્રમો બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, દાહોદ, સુરેન્દ્રનગર અને કચ્છ ખાતે પણ આ દિવ્યાંગ કેમ્પોનું આયોજન કરવામાં આવનારું હોવાનું જણાવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી શરૂ. દિલ્હીના કેજરીવાલની સૂચનાથી આસામ અને જમ્મુ કાશ્મીરના પ્રભારી પાટણ ખાતે આવ્યા. તો કાર્યકર્તાઓની અને સંગઠનની સમસ્યાને લઈ કરાઈ ચર્ચા વિચારણા. બ્રહ્મ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત એડિપ સ્કીમ યોજના અંતર્ગત યોજાયો વિકલાંગતા નિદાન કેમ્પ. સિદ્ધપુરના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કેમ્પમાં 150 જેટલા દિવ્યાંગોએ લીધો ભાગ. તો વિકલાંગોની જરૂરિયાત મુજબ આગામી સમયમાં તેઓને આપવામાં આવશે સાધનોની સહાય.
तो आ साथे आजनुं समाचार बुलेटिन समाप्त करीए छे। मने रजा आपशो, धन्यवाद।